नमस्ते। संस्कृत धोरण 12 छंद परिचय। प्रथम छंद छे आर्य छंद। जो विद्यार्थी बहनों अत्यार सुधी आपणे जेटला पण छंद भणी गया ने बधा अक्षर मेळ छंद हता, पहली ज वखत सिलेबस में मात्रा मेळ छंद छे आवेलो छे। आर्य छंद छे मात्रा मेळ छंद छे। मात्रा मेळ छंद में मात्राओनी संख्या निर्धारित होय छे, एटले के लघुनी एक मात्रा होय अने गुरुनी बे मात्रा। ए धोरण 11 मां आपणे जोई गया लघु कोने कहेवाय अने गुरु कोने कहेवाय, तो के ह्रस्व स्वर अने ह्रस्व व्यंजन एने लघु कहेशुं अने दीर्घ स्वर अने दीर्घ व्यंजन एने गुरु कहेशुं। एटले जे अक्षर लघु हशे एनी एक मात्रा अने जे अक्षर गुरु हशे एनी बे मात्रा, एवुं अहीं निश्चिंत छे। एनुं लक्षण छे यस्या प्रथमे पादे द्वादश मात्रा तथा तृतीये अपि अष्टादश द्वितीय चतुर्थके पंचदश सार्य। એટલે યશ્યા પ્રથમે પાદે એટલે જેના પ્રથમ પાદે એટલે ચરણમાં દ્વાદશ માત્રા, દ્વાદશ માત્રા એટલે 12 માત્રાઓ છે અહીંયા લખેલું છે, જેના પ્રથમ અને તૃતીય ચરણમાં અહીંયા પણ લખ્યું છે તથા તૃતીય, તથા તૃતીય અપી એટલે શું થશે, એટલે તેમજ, તથા એટલે તેમજ, તૃતીય અપી એટલે તૃતીય ચરણમાં પણ, એટલે કે ત્રીજા ચરણમાં પણ કેટલી માત્રાઓ થશે, 12 માત્રા, બરાબર। ફરીથી સમજાવું એક વખત, યશ્યા પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીય, જેની જે શ્લોકની જે પદ્યના પ્રથમ અને તૃતીય ચરણમાં 12 માત્રાઓ હોય અને અષ્ટાદશમાં દ્વિતીય, દ્વિતીય એટલે બીજા ચરણમાં, અષ્ટાદશ એટલે 18 માત્રાઓ, દ્વિતીય ચરણમાં એટલે કે બીજા ચરણમાં 18 માત્રાઓ હોય અને ચતુર્થ કે એટલે ચોથા ચરણમાં પંચદશ એટલે 15 માત્રાઓ હોય, સારા તેને આર્ય છંદ કહે છે। ફરી એકવાર જોઈ લઈએ કે જેના પ્રથમ અને તૃતીય ચરણમાં કેટલી માત્રાઓ હોય, 12 માત્રાઓ, દ્વિતીય એટલે કે બીજા ચરણમાં કેટલી માત્રાઓ હોય, 18 માત્રાઓ હોય અને ચતુર્થ એટલે કે ચોથા ચરણમાં કેટલી માત્રાઓ હોય, 15 માત્રાઓ હોય, તેને કયો છંદ કહે છે, આર્ય છંદ કહે છે। હવે આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણ છે વ્યસને મિત્ર પરીક્ષા, સૂર પરીક્ષા, રણાંગણે ભવતી, વિનયે વૃત્ય પરીક્ષા, દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે। હવે આપણે આ શ્લોકના ચારેય ચાર ચરણ છે એને અલગ અલગ નીચે લખેલા છે અને આપણે લક્ષણમાં જોઈ ગયા કે પહેલા ચરણમાં કેટલી માત્રાઓ હોય છે, 12 માત્રાઓ। તો આપણે જોઈએ પહેલાં, પહેલું ચરણ છે વ્યસને મિત્ર પરીક્ષા, બરાબર। તો વ્ય છે એ લઘુ છે એટલે એની કેટલી માત્રા હોય, કે મેં એક, બરાબર। તમે ધોરણ 11માં આપણે છંદ પરિચયમાં કોને લઘુ કહેવાય અને કોને ગુરુ કહેવાય એ આપણે સમજી ગયા છે, છતાં પણ મેં એક વિડીયો છે તમને મોકલેલો છે, એ તમે જોઈ લેજો કે લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય। પછી છે સ, એ પણ લઘુ છે એટલે એની એક માત્રા, ને એ ગુરુ છે એની બે માત્રા, મી ઈ છે એ હસ્વ છે એટલે મી છે પણ હસ્વ અને એની બે માત્રા, તો એ કઈ રીતે છે, આપણે લઘુ હોય એની કેટલી માત્રા ગણી હતી, એક જ માત્રા, પરંતુ અહીંયા મી હસ્વ હોવા છતાં એની બે માત્રા છે, તો કે નિયમ આપણે જે 11માં ધોરણમાં ભણી ગયા કે પાછળ જોડાક્ષર હોય તો આગળનો લઘુ હોય તો ગુરુ થાય, બરાબર। અહીંયા ત્ર છે એમાં ત અને ર બે અક્ષરો જોડાયેલા છે એટલા માટે એની આગળનો ધક્કો આગળના અક્ષરને લાગશે, એટલે આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ થાય, એટલે મી લઘુ હોવા છતાં ગુરુ થાય, એટલે ગુરુ છે એની બે માત્રા, બરાબર। ત્ર છે એ તો લઘુ છે એટલે લઘુ જ રહેશે એની એક માત્રા, પ છે એની એક માત્રા, રી છે એ ગુરુ છે કારણ કે ઈ છે આમાં દીર્ઘ આવેલો હોવાથી એની બે માત્રા, અને ક્ષા છે એની બે માત્રા। એટલે આખું જે ચરણ છે એની તમે માત્રાઓનો સરવાળો કરો તો કેટલી માત્રાઓ થશે, 12 માત્રાઓ, બરાબર। એવી જ રીતે આપણે લક્ષણમાં જોયું કે બીજા ચરણમાં 18 માત્રાઓ હોય છે, તો એ બીજું ચરણ આપણે જોઈએ, સૂર પરીક્ષા રણાંગણે ભવતી, બરાબર। સૂર પરીક્ષા આ દીર્ઘ છે, ઉ કયો છે, દીર્ઘ, એટલે આ જે સ્વર છે એ દીર્ઘ રહેલો હોવાથી આ વ્યંજન પણ દીર્ઘ થશે, એટલે એની કેટલી માત્રા થશે, બે માત્રા, ર છે એ અશ્વ છે એક
मात्रा प छे ए ह्रस्व छे, एक मात्रा री छे ए दीर्घ छे એટલે બે માત્રા, ક્ષા છે એ દીર્ઘ છે એ બે માત્રા, ર છે એ હસ્વ છે એક માત્રા, અણા છે એ દીર્ઘ છે બે માત્રા, પછી રણાંગ અંક છે આ એ એક માત્રા થશે કારણ કે ગ છે પોતે શું છે હસ્વ છે, અણે એટલે એ છે એમાં દીર્ઘ એટલે એની બે માત્રા, પછી ભ છે એ હસ્વ છે એક માત્રા, વ છે એ હસ્વ છે એક માત્રા, અહીંયા ટી પણ હસ્વ છે છતાં એની બે માત્રા છે. તો એવું શા માટે? તો કે નિયમ નંબર બે, તો ચરણના અંતે જો હસ્વ હોય તો દીર્ઘ થાય, બરાબર. તો આ જે ચરણ છે એનો અંતિમ અક્ષર કયો છે? ટી છે. એ હસ્વ હોવા છતાં એ દીર્ઘ થાય છે એટલે એની બે માત્રાઓ થશે. એટલે ટોટલ તમે જોવાનું કરો, બે પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર, બરાબર. કેટલી માત્રાઓ થઈ? અઢાર. અહીંયા કેટલી માત્રાઓ થઈ હતી? બાર. હવે એ જ રીતે લક્ષણ પ્રમાણે પહેલું અને ત્રીજું ચરણ સરખી માત્રાઓવાળા છે, તો ત્રીજું ચરણમાં કેટલી માત્રાઓ છે? બાર માત્રાઓ, બરાબર. તો આપણે એ જોઈ લઈએ, તો વિનયે વૃત્તિ પરીક્ષા, વિ છે હસ્વ છે એટલે એક માત્રા, ન પણ હસ્વ છે એક માત્રા, યે છે દીર્ઘ છે એટલે બે માત્રા, વૃત્ય અહીંયા ભૃ છે એ બે માત્રાનું થશે કારણ કે એ દીર્ઘ છે એટલા માટે, ત્ય છે બરાબર જોડાક્ષર છે બરાબર છતાં પણ એ હસ્વ છે, ય છે કેવો છે હસ્વ છે, અને આ તો આપણને ખબર જ છે કે જોડાક્ષર હોઈને આપણે એક જ ગણીએ છીએ, ધોરણ અગિયારમાં આપણે જોઈ ગયા હતા. એટલે ય છે એ હસ્વ છે એટલે એક માત્રા, પ છે એ પણ હસ્વ છે એટલે એક માત્રા, રી છે એ દીર્ઘ છે એટલે એની બે માત્રા, અને ક્ષા છે એની બે માત્રાઓ. તો આ જે માત્રાઓનું છે આપણે સરવાળો કરીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, થઈ ગઈ બાર માત્રાઓ. એટલે ત્રીજા ચરણમાં પણ કેટલી માત્રાઓ હોય છે? બાર માત્રાઓ. હવે અંતિમ ચરણ છે, અંતિમ ચરણમાં શું કીધું હતું લક્ષણમાં? તો કે ચતુર્થકે પંચદશ એટલે પંદર માત્રાઓ હોય છે. ચોથું ચરણ કયું છે? દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે, આપણે જોઈએ દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. દા છે એ આ રહેલો હોવાથી એ દીર્ઘ છે એની બે માત્રા, ન છે એ હસ્વ હોવાથી એની એક માત્રા, પ છે હસ્વ હોવાથી એક માત્રા, રી છે દીર્ઘ હોવાથી બે માત્રા, ક્ષા છે એ દીર્ઘ છે એટલે બે માત્રા, ચ એ પણ હસ્વ છે એની એક માત્રા. જો અહીંયા દુર્ભિક્ષે દુ છે એ કેવો છે? હસ્વ છે, તો એની એક માત્રાને બદલે બે માત્રા મેં મૂકી છે. શા માટે? તો કે પાછળ છે એ જોડાક્ષર છે, બરાબર. એ જોડાક્ષર હોવાથી એનો ધક્કો આગળના વર્ણને લાગે, આગળના અક્ષરને લાગે, એટલે આગળનો અક્ષર છે એ લઘુ હોય તો ગુરુ થાય. એટલે અહીંયા દુ છે એ લઘુ હોવા છતાં એ ગુરુ થશે, એટલે ગુરુની કેટલી માત્રાઓ? બે માત્રાઓ, બરાબર. એવી જ રીતે અહીંયા પણ એ જ નિયમ છે, આ ભી છે એ હસ્વ છે એની છતાં આપણે બે માત્રા મૂકી, તો એ જ નિયમ કે પાછળનો ક્ષય અક્ષર છે એ જોડાક્ષર છે, એ જોડાક્ષર હોવાથી આગળનો લઘુ હોય તો ગુરુ થાય, એટલે ભી છે લઘુ હોવા છતાં ગુરુ થશે અને એને આપણે બે માત્રાઓ મૂકી છે. આ ક્ષ છે એને માથે માત્રા છે એ એમાં સ્વર રહેલો હોવાથી એ તો ગુરુ છે એટલે ગુરુ જ રહેશે એટલે એની બે માત્રા, બરાબર. એનો ટોટલ કરીએ તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, થઈ ગઈ પંદર માત્રાઓ. આ જ રીતે આખું ચરણ છે એ તમારે આખો શ્લોક લખવો પડશે, કારણ કે અત્યાર સુધી આપણે અક્ષરમેળ છંદો છે એ ભણી ગયા. તો અક્ષરમેળ છંદમાં શું હતું? તો કે કોઈ પણ એક ચરણ છે એ તમે લખો, એમાં લઘુ ગુરુની માત્રા મૂકો અને અક્ષરો છે એ ગણી બતાવો, પછી બીજે જે ત્રણ ચરણ હોય એમાં લઘુ ગુરુ મૂકવાની જરૂર રહેતી નથી, કારણ કે સંવૃત છંદ હતા અને અક્ષરમેળ છંદ હતા. અને આ માત્રામેળ છંદ છે એટલે માત્રાઓ દરેક ચરણમાં અલગ અલગ છે, એટલે તમારે બતાવવું જ પડશે કે પહેલા ચરણમાં કેટલી માત્રા છે, તો કે બાર, બીજા ચરણમાં કેટલી માત્રા અઢાર, ત્રીજા ચરણમાં કેટલી માત્રા બાર અને ચોથા ચરણમાં પંદર. એટલે ચારે ચાર ચરણ લખી આ રીતે અને એમાં માત્રાઓ મૂકી અને તમારે માત્રાઓ દર્શાવવાની રહેશે અને લાસ્ટમાં લખવાનું. આથી જ આ પદ્યમાં કયો છંદ છે? આર્યછંદ છે. નમસ્તે.